અરે બધો નમસ્કાર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે એ રીતે કોંગ્રેસ પણ ગુજરાતમાં ફેરફાર કરવા જઈ રહી છે રાહુલ ગાંધી જ્યારથી ગુજરાતમાં આવ્યા છે ત્યારથી પૂરા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એ ઉત્સાહ આવ્યો છે એ તાકાત આવી છે કે ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસ ઊભી થવા જઈ રહી છે સ્પષ્ટ શબ્દોમાં રાહુલ ગાંધીએ કહી દીધું છે કે જે કંઈ ભૂલો કરી છે બે ઘોડાની વાત કરી છે એક રેસનો ઘોડો છે એક શાદીના મંડપનો ઘોડો છે તો અત્યાર સુધી જે કંઈ ભૂલ કરી છે રેસના ઘોડાને શાદીના ઘોડાને રેસમાં લગાડ્યો છે અને રેસના ઘોડાને શાદીમાં લગાડ્યો છે એ નિવેદનથી રાહુલ ગાંધી શું કહેવા માંગે છે શું ગુજરાત કોંગ્રેસમાં પણ ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે જે બી કાર્યકર્તાઓ જે બી નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસને ઊભી કરવા માટે તાકાત લગાવી રહ્યા છે તેને યોગ્ય સ્થાન આપવા માટે રાહુલ ગાંધીએ સ્પષ્ટ મેસેજ આપી દીધા છે અને શું ને શું ટોદોર આપી દીધો છે જે બી કરવું પડે એ કરો રાહુલ ગાંધીએ એ પણ કહ્યું છે જ્યારે બી જરૂર પડે રાહુલ ગાંધી અથવા એની બેન પ્રિયંકા ગાંધી છે એ ગુજરાતમાં આવશે અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં લખીને લઈ લો કોંગ્રેસનું ગઠબંધન છે એ ગુજરાત જીતવા જઈ રહ્યું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવી છે ગુજરાત કોંગ્રેસમાં જે બી નેતાઓ છે એમાં ક્યાં રેસના ઘોડા છે ને ક્યાં શાદીના ઘોડા છે કે લગ્નના ઘોડા છે કઈ રીતે આપણે કહી શકીએ હાલ જે માર્કેટમાં છે જે ખૂબ તાકાત કોંગ્રેસને આપી રહ્યા છે એવા નેતા અને જે પીઢ નેતા છે જેની ઉંમર થઈ ગઈ છે જે કોંગ્રેસમાં છે યુવા છે છતાં છે એ કામ કરી રહ્યા નથી કંઈક નારાજ ચાલી રહ્યા છે એવા નેતાઓને કોંગ્રેસ છે સંગઠનમાં સલાહકારમાં અને જે હકીકતમાં રેસના ઘોડા છે જે કોંગ્રેસને જીતાડવા માટે જે તાકાત લગાવી રહ્યા છે તે કોંગ્રેસના નેતાઓને પ્રમોશન મળવા જઈ રહ્યું છે તો ક્યાં રેસના ઘોડા છે અને ક્યાં લગ્નના ઘોડા છે તેની વિગતે ચર્ચા આજના વિડીયોમાં કરવી છે અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બેલેકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય વિડીયોની શરૂઆત કરીએ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન થયું છે ગેનીબેન ઠાકોરની એક સીટ આવી છે એ જ નહીં પરંતુ ઘણી બધી એવી સીટો પર કોંગ્રેસ થોડાક મતોથી હાર્યા છે એંસી હજાર હોય લાખ હોય કે દોઢ લાખ હોય જે ભારતીય જનતા પાર્ટીના બે હજાર ઓગણીસમાં જે લીડથી જીત મળી હતી એ લીડ છે એ કંઈક ઘટી છે એટલે કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત થઈ છે ગેનીબેન ઠાકોર જીત્યા છે પાટણમાં લડાઈ આપી છે આણંદમાં પણ લડાઈ આપી છે જૂનાગઢમાં પણ કંઈક ફાઇટ આપી છે એવી જે બી સીટો છે જેને ભારતીય જનતા પાર્ટીને વાળ્યો છે જેનાથી ગુજરાત કોંગ્રેસ સહી ઊભી થવા જઈ રહી છે ભલે માત્ર એક સીટથી ખાતું ખુલ્લું છે પરંતુ એ એક સીટ છે એ રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે મજબૂર કરી દીધા છે અને જે બી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને જે બી ગુજરાતમાં થઈ રહ્યું છે રાજકોટનો અગ્નિકાંડ હોય વડોદરાનો અરણીકાંડ હોય જે બી દલિત કાંડ છે જે ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે એને લઈને રાહુલ ગાંધી તાત્કાલિક ધોરણે છે એ ગુજરાતમાં આવે છે પીડિતોને મળે છે કાર્યકર્તાઓને સંબોધે છે અને પહેલી વખત ગુજરાત કોંગ્રેસમાં કંઈક મજબૂતાઈ જોવા મળી રહી છે અને એ નિવેદનોમાં એ કાર્યકર્તાઓને સંબોધનમાં રાહુલ ગાંધી કઈક બોલે છે રેસના ઘોડા અને લગનના ઘોડા તો એ તમે પહેલા સાંભળો એક કાર્યકર્તાને મને બહુત સારી રીતે બતાયા કોંગ્રેસ પાર્ટી કે કાર્યકર્તાને રાહુલજી કહેતા હુજે રાહુલજી યે કોંગ્રેસ પાર્ટી મે એક મુશ્કેલ હે દો તરીકે કે ઘોડે હોતે હે एक रेस का घोड़ा होता है दूसरा शादी का घोड़ा होता है ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है तो उसने कहा ये आप बंद करा दीजिए रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए तो ये हमें गुजरात में करना है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं वो तो हैं उनको हमें शादी में बारात में नचा देना चाहिए जी रीते राहुल गांधी कहू बी जातना घोड़ाओ हो एक रेस घोड़ा घोड़ो हो एक लगन ना घोड़ो हो परंतु कांग्रेस से गुजरात में એવી કંઈક ભૂલ કરતી હતી કે રેસના ઘોડાને લગ્નમાં લગાડે ને લગનના ઘોડાને રેસમાં લગાડે એ ભૂલને સુધારી અને આવતી વિધાનસભામાં કોંગ્રેસ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવશે તો આપણે વાત રેસના ઘોડા ક્યાં હોઈ શકે અને લગ્નના ઘોડા ક્યાં હોઈ શકે ઘોડા મતલબ જે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે જેની ઉંમર થઈ ગઈ છે જે નારાજ ચાલી રહ્યા છે અને જે હાલ કોંગ્રેસને મજબૂત કરવામાં ખૂબ તાકાત લગાવી રહ્યા છે જીગ્નેશ મેવાણી હોય ગેનીબેન ઠાકોર હોય ઘણા બધા નામો છે તો કયા નેતાઓ રેસના ઘોડામાં ને ક્યાં નેતાઓ છે એ લગ્નના ઘોડામાં છે મૂકી શકાય તો સૌ પ્રથમ આપણે રેસના ઘોડામાં એટલે કે ગુજરાતમાં હાલ ધૂમ મચાવી રહેલા જે કોંગ્રેસના નેતાઓ છે જે બી સરકારને દવાઓ બનાવવાનો હોય છે જે બી ઘટનાઓ ઘટતી હોય છે જે બી ગુજરાતમાં લોકો પીડાઈ રહ્યા છે તેને ન્યાય અપાવવા માટે જે ગુજરાતના રેસના ઘોડાઓ ઝુંબેશ ઉપાડી રહ્યા છે એવા રેસના ઘોડાની વાત કરવી છે એવા કોંગ્રેસના નેતાઓની વાત કરવી છે જેમાં જિગ્નેશ મેવાણી જે હાલ ખૂબ તાકાત લગાવી રહ્યા છે અને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવામાં કંઈ કસર છોડી રહ્યા નથી દલિત હોય રાજકોટનો અગ્નિકાંડ હોય કે વડોદરાનો હરણીકાંડ હોય જીગ્નેશ મેવાણીએ લોકો સાથે રહીને સરકારનો વિરોધ કર્યો છે પીડિતોને અન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ધરણાઓ પણ કર્યા છે જિગ્નેશ મેવાણીએ કંઈક લોકોના દિલમાં જગ્યા બનાવી છે લોકોએ ગુજરાતની જનતાએ જિગ્નેશ મેવાણીની તાકાતને પારખી છે બાદમાં છે ગેની ઠાકોર જેને તો તાકાત બતાવી જ છે ગેની કંઈક એવું પણ બોલી ગયા હતા કોંગ્રેસના સંગઠનની અમને મદદ નથી અમે અમારા તાકાતથી જીત્યા છે બાદમાં એ નિવેદન છે એ બદલ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ગુજરાત પર ધ્યાન આપી જ રહી નથી પરંતુ ગેનીબેન ઠાકોર પોતાના તાકાત પરથી લડ્યા છે જીત્યા છે સાથે બનાસકાંઠાના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેને તો મદદ કરી છે પરંતુ પ્રદેશ એટલે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખને જે બી મુખ્ય સંગઠન છે તેના તરફથી જે જોવે એવું યોગદાન છે એ મળી રહ્યું ન હતું રાહુલ ગાંધી પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં છે એક પણ સભા કરી નથી એક બી રેલી કરી નથી પ્રિયંકા ગાંધી છે એ બનાસકાંઠામાં આવ્યા હતા છતાં ગેનીબેન ઠાકોરે છે રેખાબેન ચૌધરીને ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠા લોકસભા સીટ પર હરાવ્યા છે બાદમાં પાટણ લોકસભાની સીટમાં પણ ખૂબ ઓછા મતે કોંગ્રેસે હારી છે આણંદમાં પણ ખૂબ સારી ફાટ અમિત ચાવડાએ આપી છે અને રાહુલ ગાંધી અને ગેની ઠાકોરનો જે ફોટો આવ્યો છે એ ફોટો કંઈક મેસેજ આપી રહ્યો છે કે ગેનીબેન ઠાકોરને પ્રમોશન મળી રહ્યું છે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ રીતે જીતી શકે એની તૈયારીઓ ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોરને સોંપી શકે છે કઈ રીતે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને સૌથી વધારે સીટો મળી શકે એની જવાબદારી ગેનીબેન ઠાકોરને મળી શકે અથવા મુખ્યમંત્રીનો શહેરો પણ ગેનીબેન ઠાકોરને બનાવી શકે છે બાદમાં છે શૈલેષ પરમાર જે પણ કોંગ્રેસને મજબૂત કરવામાં ખૂબ તાકાત લગાવી રહ્યા છે બાદમાં આનંદ પટેલ ભલે ચૂંટણી હારી ચૂક્યા છે પરંતુ કોંગ્રેસમાંથી ધારાસભ્ય છે જે ઓગણીસ મૃત્યાં કોંગ્રેસમાંથી જીત્યા હતા એમાંના એક અનંત પટેલ છે વલસાડ આસપાસ વિસ્તારમાં એને મતદારો પર પકડ જમાવી છે ત્યાંના આદિવાસીઓનો અવાજ બન્યા છે બાદમાં છે લલિત કગથરા એ તો ધુવાધાર છે જ ટીવી ચેનલો ન્યૂઝ ચેનલોમાં આપણે જોઈએ છીએ ખૂબ દિગ્ગજ નેતા કોંગ્રેસના માનવામાં આવે છે રાજકોટ લોકસભા સીટ પર પરેશ ધાનાણીને મનાવવામાં પણ કંઈક એનું યોગદાન હતું બાદમાં લલિત વસોયા એ પણ ખૂબ લડાયક નેતા છે માનવામાં આવે છે હા ક્યારેક ક્યારેક એવું હવામાન છે આવતું હોય છે કે લલિતભાઈ કગથરા ભાજપમાં જાય છે પછી લલિતભાઈ કગથરા મીડિયા સામે આવીશને ખુલાસા કરતા હોય છે પરંતુ એની વાત છે ભાજપમાં જવાની ખૂબ સહી ઉઠતી રહેતી હોય છે બાદમાં છે પૂંજાભાઈ વંશ હીરાભાઈ જોટવા અને વિમલભાઈ ચુડાસમા આ ત્રણેય નેતા એક જ લોકસભા સીટના અંડરમાં આવે છે હીરાભાઈ જોટવા જૂનાગઢ લોકસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર હતા વિમલભાઈ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય છે પૂંજાભાઈ વંશ ઉનાના ધારાસભ્ય રહી ચૂક્યા છે પૂંજાભાઈ વંશ પણ ખૂબ મજબૂત કોંગ્રેસી નેતા માનવામાં આવે છે તેની પણ કંઈક વાત હતી પરંતુ પૂંજાભાઈ વંશે કોંગ્રેસમાં જ રહ્યા છે જે બી વાતો છે એને વાહિયાત વાતો ગણી છે વિમલભાઈ ચુડાસમા પણ ઘણા લાંબા સમયથી ગીર સોમનાથ વિધાનસભાની સીટ પર ખૂબ તાકાતથી લડી રહ્યા છે અને એ મત વિસ્તારોમાં ખૂબ સારી તાકાતથી કોંગ્રેસને મજબૂત કરી રહ્યા છે ને જીતતા આવ્યા છે આ છેલ્લી ચૂંટણીઓમાં બે હજાર બાવીસ વિધાનસભામાં માત્ર નવસો ચોત્રીસ સમથિંગ મતોથી છે એ જીત્યા છે જે ભાજપની લહેરની વચ્ચે પણ જીતીને આવ્યા છે તો પૂંજાભાઈ વંશ વિમલભાઈ ચુડાસમા અને હીરાભાઈ જોટવા આ જે કંઈ નામ લઈ રહ્યો છે આ દરેક છે કોંગ્રેસના રેસના નેતા છે કે રેસના ઘોડા છે એ માનવામાં આવી રહ્યા છે બાદમાં સંદનજી ઠાકોર ગુલાબસિંહ રાજપૂત જે ઉત્તર ગુજરાતમાં ખૂબ સારી કોંગ્રેસને મજબૂત કરી રહ્યા છે કેનીબેન ઠાકોરને જીતવામાં ખૂબ સારી હેલ્પ છે એ ગુલાબસિંહ રાજપૂતે કરી છે બાદમાં છે પ્રગતિબેન આહીર જે કોંગ્રેસના કાર્યાલય પર જે બી પથ્થરમારો થયો હતો અને જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અથવા હિન્દુ સંગઠનના જે બી યુવાનો આમને સામને આવ્યા હતા એમાં પ્રગતિ આહિરે ખૂબ તાકાતથી સોશિયલ મીડિયામાં પોતાની સબી છે એ બનાવી છે ખૂબ યુવા નેતા છે તો પ્રગતિબેન આહિરને પણ કાંઈક ને કંઈક પ્રમોશન મળી શકે છે બાદમાં છે પાલ આંબલિયા ખેડૂતોના નેતા માનવામાં આવે છે ખેડૂતોનો અવાજ માનવામાં આવે છે ખેડૂતો માટે અવારનવાર અવાજ ઉઠાવતા આવ્યા છે એવા પાલ આંબલિયા પણ રેસના ઘોડામાં સામેલ છે બાદમાં છે નૌસાળ સોલંકી જે અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે એ પણ સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારના સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવામાં ખૂબ સારું યોગદાન આપી રહ્યા છે બાદમાં જેનીબેન ઠુમર અમરેલી લોકસભાના ઉમેદવાર હતા હાર્યા છે પરંતુ લડાયક નેતા માનવામાં આવે છે વિરજીભાઈ ઠુમ્મર જે હવે લગ્નના ઘોડામાં ગણવામાં આવે છે પરંતુ જેનીબેન ઠુમ્મર હાલ રેસના ઘોડામાં માનવામાં આવી રહ્યા છે બાદમાં તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરી જે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તેના દીકરા છે તે પણ કંઈક લડાયક નેતા છે સાબરકાંઠા લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હતા હાર્યા છે પરંતુ એ વિસ્તારમાં એની પકડ ખૂબ સારી માનવામાં આવે છે અને હાલે ધારાસભ્ય પણ છે બાદમાં છે કિરીટ પટેલ હેમાંગ વસાવડા પ્રતાપ દુધાત જે અમરેલીમાંથી છે અને ખૂબ એવા લડાયક નેતા માનવામાં આવે છે એક સમયે વિધાનસભામાં અમરીશભાઈ ડેરે જે માઇક ખેંચ્યું હતું અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમને સામને આવ્યા હતા તેમાં અમરીશ ડેરની સાથે પ્રતાપ દુધાત પણ હતા ખૂબ લડાયક નેતા માનવામાં આવે છે જે અમરેલીમાંથી આવે છે એ પણ રેસના ઘોડામાં સામેલ છે બાદમાં છે લાલજીભાઈ દેસાઈ સુખરામ રાઠવા અને જામનગરના વિક્રમભાઈ માંડમ પણ ખૂબ મોટા ગજાના નેતા છે લડાયક એક નેતા છે જામનગરમાં પૂનમબેન માંડમ અને વિક્રમભાઈ માંડમ આમને સામને લડતા પણ જોવા મળ્યા છે કાકા ભત્રીજી કહેવામાં આવે છે પરંતુ કોંગ્રેસમાં એવું કહેવાય છે કે જો વિક્રમભાઈ માંડવને કંઈક સારી જવાબદારી આપવામાં આવે તો સૌરાષ્ટ્રમાં વિક્રમભાઈ માંડમ છે એ કોંગ્રેસને મજબૂત કરી શકે છે તો આ જે નેતાઓ છે એ રેસના ઘોડામાં માનવામાં આવે છે હવે વાત કરવી છે લગ્નના ઘોડાઓ તો લગ્નના ઘોડાઓમાં જેની ઉંમર થઈ ચૂકી છે એ હવે સંગઠનમાં રહે તો સારું છે કે સલાહકારમાં રહે તો સારું છે હવે લડવા મેદાનમાં રેસના ઘોડાને ઉતારવાની વાત રાહુલ ગાંધીએ કરી છે એટલે જે બી નામ લીધા એ લોકો લડાયક નેતાઓ છે જે કોંગ્રેસને છે ગુજરાતમાં ફરીથી ઊભી કરી શકે એવી તાકાત ધરાવે છે પરંતુ આ રેસના ઘોડાને પાછળથી એને પીઠબળ આપવાનું છે સંગઠનમાં રહી જે બી જરૂરિયાત પડે છે ત્યાં એને સપોર્ટ કરવાનો છે સહકાર આપવાનો છે તો એવા જે લગ્નના ઘોડા માનવામાં આવે છે તેની વાત કરવી છે જેમાં અમિતભાઈ સાવડા છે ભરતસિંહ સોલંકી છે જગદીશ ઠાકોર છે તેને તો અગાઉ વાત કરી દીધી છે કે હું હવે કોઈપણ ચૂંટણી લડવાનો નથી સારી વાત છે બાકી તોળા આવી જાય છતાં નેતાઓમાં છે એ યુવાની જ રહેતી હોય છે નોર્મલ જીવનમાં યુવાની છે તે ચાલીસ પિસ્તાલીસના વર્ષ સુધી રહેતી હોય છે પરંતુ રાજનીતિમાં યુવાની છે એ પાસઠથી સિત્તેર વર્ષ પણ જોવાતી હોય છે બાદમાં પરેશ જાનાણી છે તેને પણ લગ્નના ઘોડામાં મૂકવામાં આવી રહ્યા છે ખૂબ લડાઈક છે પરંતુ હમણાં નિષ્ક્રિય ગણવામાં આવે છે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં પણ જવાની વાતો છે એ વચ્ચે વચ્ચે છે એ ઉડતી આવી છે બાદમાં છે સિદ્ધાર્થ પટેલ તેને પણ અત્યાર સુધી કોંગ્રેસને મજબૂત કરવામાં યોગદાન આપ્યું છે પરંતુ હાલ તેને લગ્નના ઘોડામાં ગણવામાં આવી રહ્યા છે કે સંગઠનમાં કે સલાહકારમાં કે પાછળથી પીઠબળ પૂરું પાડી શકે એવા નેતાઓમાં માનવામાં આવે છે બાદમાં છે રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે આર્થિક રીતે સદ્ધર છે અને શક્તિસિંહના ખાસ માનવામાં આવે છે ગુજરાતમાં બીજા નંબરે શક્તિસિંહથી શક્તિસિંહ બાદ બીજા નંબરે જે કોઈને ગણવામાં આવે તો ઇન્દ્રગિલ રાજ્યગુરુ છે એ હોઈ શકે છે ખૂબ સારા સંબંધ છે પરંતુ એ પણ હા લગ્નના ઘોડામાં છે સલાહકાર તરીકે રહી શકે અથવા સંગઠનમાં કોઈ સારી ભૂમિકા ભજવી શકે પાછળથી પીઠબળ પૂરું પાડી શકે બાદમાં છે હેમાંગ રાવલ જયનારાયણ વ્યાસ જે ભારતીય જનતા પાર્ટીમાં હતા બાદમાં કોંગ્રેસમાં આવ્યા છે ખૂબ મોટા ગજાના નેતા છે ગુજરાતના રાજકારણમાં જેને બધું જોયું છે એવા જય નારાયણ વ્યાસ પણ કોંગ્રેસને છે એ સારી રીતે મજબૂત પાછળથી પીઠબળ પૂરું પાડીને કરી શકે છે ખૂબ અનુભવી નેતા છે ભાજપની સરકાર જોઈ છે ભાજપની સરકારમાં મંત્રીમંડળમાં રહ્યા છે ને હાલ કોંગ્રેસમાં આવ્યા છે બાદમાં વિરજીભાઈ ઠુમ્મર છે જેની દીકરી છે રેસના ઘોડામાં છે એમાં વિરજીભાઈ ઠુમ્મર હવે કોંગ્રેસને મજબૂત છે સંગઠનમાં રહી કે સલાહકારમાં રહીને આપી શકે છે કે મજબૂત કરી શકે છે બાદમાં છે ભીખાભાઈ જોશી જેની પણ ઉંમર થઈ ચૂકી છે પાછળથી કોંગ્રેસના સંગઠનમાં રહીને કોંગ્રેસમાં સારી એવી જે બી એનો અનુભવ છે એ અનુભવથી આ જે રેસના ઘોડાઓ છે તેને સપોર્ટ કરીને ગુજરાતમાં આજે દરેક લગ્નના ઘોડાઓ માનવામાં આવે છે જેની હવે ઉંમર થઈ ચૂકી છે એ આ રેસના ઘોડાઓને સારી સલાહ આપી સારો માર્ગ બતાવી સારી રીતે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી સામે લડત આપી શકાય જે એનો અનુભવ છે એ કામ લગાવી શકાય તો ગુજરાતમાં છે એ કોંગ્રેસ મજબૂત થઈ શકે છે તો કંઈક આ રીતે કદાચ કોંગ્રેસ છે રેસના ઘોડાઓને એટલે કે આ જે યુવાનો છે જે યુવાનો પણ નથી પચાસ સાઠ વર્ષની ઉંમર છે છતાં એ રેસના ઘોડામાં છે પરંતુ એનામાં હજુ એવી તાકાત છે હજુ મતદારોમાં એવી પકડ છે તો એવા નેતાઓને કોંગ્રેસ એ પ્રમોટ કરી શકે છે આવતી વિધાનસભાની ચૂંટણીઓમાં ટિકિટ ફાળવી શકે છે અને પાછળથી પીઠબળ જે લગ્નના ઘોડાઓ છે જે સંગઠનમાં રહી સલાહકારમાં રહી પાછળથી પીઠબળ પૂરું પાડી અને આ બંને મળીને કોંગ્રેસને મજબૂત કરી શકે છે વિપક્ષ પણ હાલ મજબૂત થઈ શકે છે અમુક કોંગ્રેસના નેતા કહી રહ્યા છે અમારામાં જે હડા હતા એ જતા રહ્યા છે હવે કોંગ્રેસ મજબૂત થવા જઈ રહી છે તો આ જે રેસના ઘોડાઓ છે અને લગ્નના ઘોડાઓ છે એના પર તમારું શું કહેવું છે શું આમાં કંઈ તમને ગલતી લાગતી હોય કે રેસના ઘોડામાં આ છે એ લગ્નના ઘોડામાં આવે ને લગ્નના ઘોડામાંથી કોઈ તમે એવું માનતા હોય કે આ હજી રેસના ઘોડામાં ચાલે એમ છે તો સરસ મજાની કમેન્ટ કરીને જણાવી શકો છો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જેવી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છે અમારા વિડીયોથી તમને જરા પણ કંઈક નવી માહિતી મળી હોય તો અમારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો બિલકુલ ફ્રી છે તમારા સબસ્ક્રાઈબ કરવાથી અને તમારી કમેન્ટ કરવાથી તમારી લાઇક કરવાથી અમને પ્રોત્સાહન મળે છે આવાને આવા અવનવા વિડીયો બનાવવા માટે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બાજુનું બે લાયકન દબો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ